नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनू हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छू हेमांगी गोर। तो दर्शक मित्रों, जोईए आजना स्थानिक समाचार। भूज श्री स्वामीनारायण मंदिर द्वारा तुलसी विवाह नो विशाल वरघोड़ो निकळ्यो हतो। भूज श्री स्वामीनारायण मंदिर द्वारा तुलसी विवाह नो विशाल वरघोड़ो निकळ्यो हतो, जे शहेरना विविध मार्गे फर्यो हतो। स्वामीनारायण मंदिरना संतो द्वारा भव्य स्वागत करवामां आव्यु हतु। आ वरघोड़ा भूज उपरांत मिर्जापर, सुखपर, मानकुवा, केरा, बड़दिया, नारायणपर थी पटेल समाजना लोको मोटी संख्या में जोड़ाया हता। युवानों द्वारा फटाकड़ा फोड़ी आकर्षण जमावायु हतु। आ विशाल वरघोड़ो जोवा पटेल समाजना लोको उपरांत भूजना अलग अलग ज्ञातिना लोको एकत्र थया हता। पटेल समाजनी बहनोए माथा उपर कड़स राखी शोभा वधारी हती। ऑर्केस्ट्रा द्वारा संगीत वगाड़ी आनंदमां वधारो थयो हतो। मोटी संख्यामां हरिभक्तो जोड़ाया हता। स्टोरी बाय हितेश जोशी, मां आशापुरा न्यूज चैनल, भूज, कच्छ। भूज श्री स्वामीनारायण मंदिर द्वारा आयोजित तुलसी विवाहनो प्रसंग दर वर्षनी जेम आ वर्षे पण भूज मंदिरना महंत स्वामी पुराणी स्वामी धर्मनंदन दास स्वामीनी आज्ञाथी खूब धामधूम पूर्वक आ उत्सव उजवानो निर्धार करेल छे। भगवानना लग्ननो उत्साह आनंद कहींक अनेरो होय छे। भारतीय वैदिक संस्कृति प्रमाणे कार्तक सुद एकादशी थी लई कार्तक सुद पूनम सुधी आ पांच दिवस ए तुलसी विवाहनो प्रसंग धामोधाम अने घामोघाम लोको खूब धामधूम थी उजवता होय छे। ठाकोरजीना विवाह तुलसीनी साथे एटले तुलसी विवाहनो प्रसंग जेनी अंदर जेम गृहस्थ आश्रम में प्रभुतामां पगला मांडवामां आवे छे, एज रीते आपणा ठाकोरजीनो पण विवाह गृहस्थनी रीति रिवाज प्रमाणे ज करवामां आवे छे। जानैया अने मांडविया साथे मळी भगवानना गुणगान गाता गाता तुलसी मातानो विवाह करे छे। भूज मंदिर द्वारा दर वर्षनी जेम आ वर्षे पण खूब धामधूमथी आ विवाह संपन्न थशे, जेनी अंदर भूजथी जान आवशे, ठाकोरजी जानमां बेसी आवशे અને તુલસી માતાનો માંડવો અહીંયા રોપાયો છે। ભગવાન માહેરે પધારશે, યજમાન પરિવાર ભગવાનને પોખણા કરશે અને ભૂદેવશ્રી અને અગ્નિની સાક્ષીએ તુલસી વિવાહ કાર્ય સંપન્ન થશે। દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે ભૂજ શ્રી સ્વામિનારાયણ મંદિરથી ઉત્તમ ચરણદાસ સ્વામી આપને આ સમગ્ર માહિતી ભૂજ મંદિરના કોઠારીશ્રી એવં મહંત સ્વામીની આજ્ઞાથી આપતા આનંદની લાગણીઓ અનુભવું છું। આજના દિવસે આપણું જ સુખપર ગામ ત્યાંથી ભક્તો ધામધૂમથી ભગવાનની જાન લઈ અને આજ ભૂજ મંદિરે પધાર્યા છે। અહીંથી ભગવાનનું ફૂલેકું લઈ અને પાછા સુખપર જશે। આ દૈનિક કાર્યક્રમ દર વર્ષની જેમ આ કાર્યક્રમ આ વર્ષે પણ ઉજવાઈ રહ્યો છે। એ જ રીતે ભૂજ મંદિરના પટાંગણની અંદર પણ ભૂજ મંદિર દ્વારા પણ આ તુલસી વિવાહનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે થતું હોય છે। ત્યારે સાંજે લગભગ 4000 માણસોનું આજ રસોડું કરવામાં આવ્યું છે અને તમામ ભક્તો પ્રેમથી આનો પ્રસાદ લેશે। એની સાથોસાથ ભગવાન યજમાનશ્રીના ઘરેથી વાજતે ગાજતે જેમ વરરાજાનું ફૂલેકું નીકળે એમ ઠાકોરજીનું ફૂલેકું ભુજનગરની ગલીઓમાંથી વાજતે ગાજતે ભુજ મંદિરના પટાંગણની અંદર પધારશે। જાહ્નવીયા અને માંડવીયા ભગવાનના ગુણાનુગાત એટલે કે ગુણોનું કીર્તન કરતાં કરતાં સાંજે બરાબર 8:30 વાગે ભગવાનના લગ્ન ભૂદેવ અને અગ્નિની સાક્ષીએ તુલસીની સાથે થશે અને લગભગ આજના દિવસે બંને ટાઈમમાં મળી અને લગભગ 10-12 હજાર ભક્તોનો પ્રસાદ ભુજ મંદિરમાં બનાવવામાં આવ્યો છે અને પ્રેમથી તમામ જાહ્નવીયા અને માંડવીયાને જમાડવામાં આવશે। માંડવી તાલુકાના બીદડા ગામે શ્રી આશાપુરા પોલડિયા મંડળ બીદડા આયોજિત આશાપુરા માતાજીનો ત્રિદિવસીય કાર્યક્રમ ઉમંગભેર યોજાયો હતો। માંડવી તાલુકાના બીદડા ગામે શ્રી આશાપુરા પોલડિયા મંડળ આયોજિત શ્રી આશાપુરા માતાજીનો ત્રિદિવસીય મહોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો। માતાજીની ભવ્ય શોભાયાત્રા, મહેંદી રસમ, માતાજીની ધજાનો ચડાવો, મહાપ્રસાદ અને મહાઆરતી, દાંડિયારાસ, માતાજીની પેઢી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। 3 દિવસ દરમિયાન ખાસ મુંબઈથી પોલડિયા પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરવા ખાસ માદરે વતન બીદડા ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની ભક્તિભાવે ઉત્સાહ ઉમંગથી આરાધના કરી હતી। તો આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાપ્રસાદના દાતા શ્રી મણિબેન પ્રેમજીભાઈ પોલડિયા પરિવાર ચીજપોલકી હસ્તે
ધીરજભાઈ પ્રેમજી પોલડિયા, માતૃશ્રી લાશબાઈ વિજપાર મૂળજી પોલડિયા પરિવાર વરલી, શ્રીમતી પ્રભાબેન પ્રાગજી વિજપાર પોલડિયા, પેઢીના દાતાશ્રી માતૃશ્રી નિર્મળાબેન રમણીકલાલ પોલડિયા પરિવાર ચીરા બજાર હસ્તે, ભારતીબેન રમેશ છેડા રાતડિયા, ગણેશવાલા હાલે વરલી અને સિદ્ધિ, યશ કુનદ કેતન રમણીકલાલ પોલડિયા, દાંડિયારાસ અને ગરબાના દાતાશ્રી શ્રીમતી જયશ્રીબેન જયંતભાઈ માવજી પોલડિયા, હિતભૂમિ ચિરાગ પોલડિયા અને એકતા જયંતભાઈ પોલડિયા, ધજાના લાભાર્થીઓ માતાજીના મંદિરના શિખર ઉપરની ધજાના લાભાર્થી શ્રીમતી મધુમતી અરવિંદભાઈ વિશરિયા દેસલ પર, હાલે દાદર માતાજીના મંદિરની છત ઉપરની ધજાના લાભાર્થી માતૃશ્રી મણિબેન જેઠાલાલ તેજસિંહ પોલડિયા પરિવાર, યક્ષાવિધિ શોભિત હિમાંશુ મહિચા નીલમ સંજય પોલડિયા હાલે ઘાટકોપર, માતાજીના મંદિરમાં માતાજીની મૂળરૂપે છબીની ધજાના લાભાર્થી માતૃશ્રી લાચબાઈ વિજપાર મૂળજી પોલડિયા પરિવાર હસ્તે, શ્રીમતી પ્રભાબેન પ્રાગજી વિજપાર પોલડિયા પરિવાર, શ્રીમતી કલ્પનાબેન કેશવજી વિજપાર પોલડિયા હાલે વરલી મંડળના સંકુલના મંદિરના ધજાના લાભાર્થી શ્રીમતી સુશીલાબેન પ્રવીણચંદ્ર દેઢિયા ભુજ પર, હાલે વિલેપાર્લેનો સૌને સહયોગદાતા તરીકે મળ્યો હતો. તો આ સમગ્ર આશાપુરા માતાજીના મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ કિરણભાઈ કેશવજી સાહેબ, ઉપપ્રમુખ પરેશભાઈ તલકસિંહ પોલડિયા, કારોબારી સભ્યો હિતેનભાઈ પાનચંદ પોલડિયા, સંજયભાઈ જેઠાલાલ, કીર્તિભાઈ ઉમરસિંહ પોલડિયા, હસમુખભાઈ ખીમજી પોલડિયા, ધીરજભાઈ પ્રેમજી પોલડિયા, ડુંગરસિંહ હિરજી પોલડિયા, જેઠાલાલ ભવાનજી પોલડિયા વગેરે આયોજન વ્યવસ્થામાં અગ્રેસર રહ્યા હતા. સ્ટોરી બાય પરેશ જોશી, આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. કોરોનાના કપડા કાર જ્યારથી ચાલુ થયો એ વર્ષે, આમ અમે દર બે વર્ષે સમૂહ જુવાર કરતા હોઈએ છીએ, પણ ગયા વર્ષે કોરોનાને લીધે અમે સમૂહ જુવારનો કાર્યક્રમ કરી નહીં શક્યા, તો આ વર્ષે 3 વર્ષના અમે સાથે સમૂહ જુવાર કરેલ. 3 દિવસના કાર્યક્રમમાં પહેલે દિવસે મહેંદી રસમનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારના માતાજીની ધજાઓ બદલી થાય છે. સાંજે એટલે 4 વાગ્યાની આસપાસ જુવાર ઢોરવામાં આવે છે. સાંજે જમણવાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, રાસ ગરબાનો કાર્યક્રમ હોય છે. અમે યુવાનો કેમ વધારેમાં વધારે આવે, દર વર્ષે અમે એવું કંઈક નવીન આયોજન કરીએ. કચ્છ બહુ ઓછી આવે છે, એ આવતી થાય અને આપણો જે વારસો છે, વડીલોએ જે વારસો આપ્યો છે એ જળવાઈ રહે, અમારો ઉદ્દેશ્ય એ જ હોય છે. અને એક પરિવારની જેમ, માતાના જેટલા બી ભાવિકો છે એ બધા એક પરિવારની જેમ હળીમળીને રહે, બધાનો પ્રેમભાવ વધે, એ જ અમારો ઉદ્દેશ્ય હોય છે. કમિટી આખી મુંબઈ જ રહેવાવાળી છે, પણ હમણાં અમારા ગયા વર્ષે કોરોનામાં અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને વિદાય લીધી. પ્રમુખ અમારા હતા કાંતિલાલ આરસા, જે LIC નું કામકાજ હતું અને મુંબઈની અંદર પબ્લિકના પ્રતિનિધિ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી એમનો હોદ્દો હતો અને સારી સેવા આપતા હતા. બીજા અમારા ઉપપ્રમુખ હતા પ્રવીણ ચંદ્ર ચાંપસિંહ અજાણી, એમણે પણ કોરોનામાં એમનું બી અવસાન થયું, એ 2 સીટ ખાલી થઈ. તો હમણાં અમારા નવા વરાયેલા પ્રમુખ છે કિરણભાઈ કેશવજી શાહ ઉર્ફે પોલડિયા અને બીજા પરેશ તલકસિંહ પોલડિયા, એ ઉપપ્રમુખ છે. અમે બધા કારોબારીવાળા છીએ. હસમુખભાઈ ખીમજી પોલડિયા, ડુંગરસિંહભાઈ ડુંગરસિંહભાઈ વીરજી પોલડિયા અને હું હિતેન પાનાચંદ પોલડિયા, અમે બધા મુંબઈના જ રહેવાસી છીએ, પણ મુંબઈમાં બી દર 3 મહિને અમે એકવાર ભેગા થઈએ છીએ. આગળના કાર્યક્રમોનું આયોજન કેવી રીતે કરવું, શું કરવું, એ બધાની મસલત કરી, બધાના વિચારો જાણી અને પછી અમે આગળનો કાર્યક્રમ નક્કી કરતા હોઈએ છીએ. એટલે આ વખતે છે ને 62, એમ તો વધારે થાય પરિવાર, પણ આ વખતે 62 પરિવારે જુવાર માટે નામ લખાવેલ હતા અને એમના જુવાર થાય 292. 3 વર્ષના હિસાબે, કોના 5 વર્ષના હિસાબે હોય, કોના 1 વર્ષના, કોના 2 વર્ષના, એવી રીતે એ હિસાબે હતું. 3 દિવસનું જમાવવાનું કાર્યક્રમ આપણે રાખેલું, સવારથી કરી સાંજ સુધીનું બધું હતું. 108 દીવડાઓની આરતી હતી 8મના દિવસે. વરઘોડાની વધુ કાર્યક્રમ વરઘોડાના હિસાબે હતું. વાસ્તે ગાજતે ધજાનું પણ હતું 8મના દિવસે સવારમાં, બપોરે જ્વાર દોરવાનું પણ કાર્યક્રમ વાસ્તે ગાજતે હતું.
અને પહેલી પણ આપણે વાંચતે ગાજતે જ આવેલા કરીને અને 108 દીવડાની આરતી હતી અને આઠમના આરતી પતી ગયા પછી પણ આપણે દાંડિયા રસનો કાર્યક્રમ રાખેલો અને બધું જ અમે સરકારી નિયમના આધીન કરીને જે નિયમ છે કોરોનાનું ડિસ્ટન્સ રાખીને અને માસ્ક પહેરીને એ બધું કાર્ય અમે બધું એનું પાલન કરેલું ચોખ્ખું અને આ કાર્યક્રમમાં ગામના અમારા જે આપણા જૈન સમાજના જેટલા આગેવાનીઓ હોય સરપંચ હોય પોલીસ સ્ટેશનના હોય હોસ્પિટલના હોય જે અહીંયા સરોદ હોસ્પિટલ બધા જ અધિકારીઓ કે બધા પ્રતિનિધિઓ છે અચલગચ્છના જે ડેરાવાસી 8 કોટી મોટી પક્ષ હોય બધા પાંજાપોરના કે આપણા ડૉક્ટર મયુરભાઈ બધા જ અહીંયા વડીલો આવી ગયેલા ટાઈમ પર કાર્યક્રમમાં હજી પણ અસાજા કાર્યકર્તા અહીં અને મેં સુપંચન આજે આવ્યું પણ અર્જન્ટલી અસાથી દિવાળીથી પહેલાં અઠવાડિયે 1.5 પહેલાં આજે અને અનિકેશજી અની ઘરમાં પ્રસંગ આવે એટલે ત્રણેય કાર્યકર્તા મુંબઈ નકરી આવી નતા હું અનિક રોકેજી ઈચ્છા ગચવી કે હજી મને કમ બાકી આવી અને મેં જકરા કીર્તિભાઈ ઉમરસિંહ પોલડિયા સંજયભાઈ તેસી પોલડિયા અને જેઠાલાલભાઈ ભવાનજી પોલડિયા અને ધીરજ અકરા ચોથા ધીરજભાઈ પ્રેમજી પોલડિયા એ જો કાલે જ નકરી આવી મળે મુંબઈ અમે આશાપુરા માતાજી એટલે અમારા કુળદેવી અને માતાનું મઢ અમારું મેઇન સ્થાન અમે લોકો અમારા ઘરમાં કોઈ પણ છોકરાનું જન્મ થાય તો અમારે માતાના મઢ ઉપર તો જવું જ પડે એના વગર ચાલે નહીં કારણ કે અને એનું અહીંયા સ્થાન છે લગભગ 100-150 વર્ષથી સ્થાન છે અમારું અહીંયા અમારા વડીલો ત્યારથી કરી ગયા છે અને એ વિસ્તરતા વિસ્તાર થઈ ગયો એનો અને અમે આખી ટીમ હતી પહેલાં 2 જણા સંભાળતા હતા આજની તારીખમાં અત્યારે અમે 9 જણા છીએ આખી ટીમ વર્ક છે આખું અમારું ટીમ છે અને ટીમના હિસાબે ટીમ વર્ક સાથે મળીને જ કામ કરીએ છીએ કોઈ પણ જાતનો કાંઈ પણ મતભેદ કાંઈ કોઈ ચીજનું નથી અને અમે અમારી રીતે અમને એમ લાગે કે જેટલું વધારે થાય એટલું વધારે સારું એટલે નાના છોકરા હોય કે બધા આવી શકે અને એ પ્રમાણે અમે આખું ટોટલ મુંબઈમાં જ એનું પ્રોગ્રામ આયોજન કરી અને પછી અહીંયા આખે આખું એનું બનાવીએ છીએ અહીંયાનું પ્રોગ્રામ આખું અને ટોટલી માતાજીના હિસાબે ટોટલી માતાજી માટે જ બધા આવે છે અમારી કુળદેવી છે અને અમને તો એનાથી બહુ જ ફાયદો છે કચ્છ દેવી છે કચ્છની ધણીયાણી છે અને અમારી કુળદેવી છે એટલે અમને એના માટે કોઈ સવાલ જ નથી આવતો સારામાં સારો માતાજીનો અમને પ્રભાવ છે સદાય જાગતા જ રહે છે જ્યારે બી અમે આવો કાંઈ પણ ક્યારે પણ અમને તકલીફ થાય અને ખાલી અમે નામ લઈએ તો અમારું કામ થઈ જાય છે કારણ કે આશાપુરા માતા એટલે જેની આશા પૂરી થાય એટલે એ અને બધાએ જે બીજા માતાજી છે એ બી અહીંયા નમવા આવે જ છે એવું નથી એટલે આશાપુરા માતા અમારે મેઇન છે બધા જૈન વણિકોનો ઇતિહાસ જોઈએ તપાસીએ તો એ લોકો રાજસ્થાનથી આવેલા ક્ષત્રિયો જ છે અમારી 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ તપાસો જે આપણો ભટ્ટ હોય જે આપણો ઇતિહાસ લખે એ ઇતિહાસની અંદર એનું વર્ણન આવે છે કે અમારા વડવાઓ રાજસ્થાનથી વિચરીને ધંધા રોજગાર અર્થે કચ્છ પ્રદેશ તરફ આવે અને અહીંયા સ્થિરતા કરી ખાસ કરીને માં આશાપુરાની અમારા કુળદેવીની એક વિશેષતા છે વણિકોના અલગ અલગ ઘણા કુળદેવીઓ છે બધા નુખના અલગ અલગ કુળદેવીઓ છે પણ એમના મંદિરમાં ફળા હોય ક્યાંક ક્યાંક એમણે પ્રતિમાજી બેસાડેલી હોય છે જ્યારે અમારી માં આશાપુરા સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલી છે એક દેવચંદ વણિકને માં સપનામાં આવ્યા હતા અને એમને 12 મહિના મંદિર બંધ રાખવાનું કીધું હતું રાતના સમયે ધૂપ અને ઝાંઝર અને ઢોલ પખાવાજનો અવાજ આવતા હતા તો એ ભાઈ જે વણિક દેવચંદ હતા એ રાતના સમયે થોડું ડરી ગયા અને એમની ઉત્કંઠા વધી ગઈ અને એમણે 6 મહિનાની અંદર જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા એટલે ગોઠણથી કરીને નીચેનો ભાગ હજી બી અંદર રહી ગયો છે માનો ઉપરનો ભાગ પ્રગટ થયો છે પણ છતાં બી માં આશાપુરાએ એમને કીધું દેવચંદ વણિકને કે હું તારાથી ખુશ છું નારાજ નથી મારા સદાય આશીર્વાદ તમારી ઉપર રહેશે એટલે વણિકને આ બહુ અફસોસ થયો કે મારી માના પગ જમીનમાં રહી ગયા એટલે પણ માએ એને આશીર્વાદ આપ્યા કે દીકરા હું તારી ઉપર ખુશ છું સદાય તારી ઉપર મારા આશીર્વાદ રહેશે જૈન ગુરુ ઉદ્યોગ અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા 27 પ્રકારના ભુજપુરના અથાણા 36 પ્રકારના સરબત 54 પ્રકારના મુખવાસ 45 પ્રકારની જમ્બો બુક્સ કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે ડબલ ધમાકા ઓફર 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ
અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક ₹220 થી ₹1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે ભુજમાં ગરમ કપડાંની બજારમાં અવનવી વેરાયટી જોવા મળી. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો ગરમ કપડાં પહેરે છે, ત્યારે ભુજમાં ગરમ કપડાંની બજાર તિબેટિયન માર્કેટ ચાલુ થઈ ગઈ છે. છેક યુપીથી વેપારીઓ વેચાણ અર્થે આવ્યા છે, જેમાં પંજાબ અને લુધિયાણાની ગરમ કપડાંમાં વેરાયટીઓ જોવા મળે છે. છેલ્લા 15 વર્ષથી કચ્છ ભુજ ખાતે વેચવા માટે તેઓ આવે છે. ભાવમાં જે ગયા વર્ષે ભાવ હતો તે જ ભાવ રાખવામાં આવ્યો છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. સ્ટોરી બાય રાજેશ લાડક, આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. સર, હમ લોગ યુપી ઉત્તર પ્રદેશ આયે. મેરા નામ સંજય હૈ સર, હમ ઇટાવા કે રહેને વાલે હૈ સર. સર, હમ 101 અચ્છી ન્યૂ પેટર્ન લાયે હુએ હૈ સબ બહાર સે, સબ લુધિયાના પંજાબ સે સર, જો આતા હૈ જો વોહી લાયે હૈ સર. કોટન કા હૈ ઓર સ્પોર્ટ કા આઇટમ હૈ સર. જો લેટેસ્ટ ઇસ સાલ જો ચલ રહા હૈ, જો ડિશ કે ડિમાન્ડ હૈ સર, વોહી હમ લોગ લાયે હુએ હૈ. જો પબ્લિક જ્યાદા પસંદ કરતી હૈ, કચ્છ ભુજ કે અચ્છે સોસાયટી વાલે જો લોગ હૈ, પ્રોફેશનલ લોગ હૈ, જો જીસકે ડિમાન્ડ હૈ અચ્છે સે, વો સર લાયે હુએ હૈ હમ. યહાં કચ્છમાં ક્યા હૈ, યે અચ્છા ઇન્ડસ્ટ્રી એરિયા ભુજ, તો ઇતને સ્માર્ટ સિટી હૈ. ઇસમે ક્યા હૈ સર, વસ્તુ ડિમાન્ડેડ માંગતે હૈ સબ, લોકેશન વાલી વસ્તુ માંગતે હૈ, જૈસે ઓનલાઈન વાલી વસ્તુ યહાં પર જ્યાં ચલતી હૈ, વો સબ અચ્છી અચ્છી વેરાયટીઓ માંગતે હૈ. લેટેસ્ટ લેટેસ્ટ મોડલ હૈ, જો વેરાયટી સન 2021 કે ન્યૂ બ્રાન્ડ હૈ, વોહી સબ કોટન કે સબ અચ્છે અચ્છે વાલે જે બ્રાન્ડ હૈ, વોહી સબ માંગતે હૈ સર. હમ સર રેગ્યુલર 15 સાલ સે યહાં ભુજ મેં, યહીં પર હમારા હૈ, યહીં લગાતે હૈ સર, એક હી જગહ હમ લોગ રહેતે હૈ. યહાં ક્યા સર, 3 મહિને કા એગ્રીમેન્ટ હૈ સર, 3 મહિને કા એગ્રીમેન્ટ હૈ સર, યહીં પર હમ લગાતે હૈ સર. ભાવ તો સર ઇસ સાલ ઉપર સે રેટ બઢા હુઆ હૈ, ક્યા ડીઝલ પેટ્રોલ કે ભાવ બઢ ગયે સર, બિલ્ટી કા ભાવ બઢ ગયા હૈ, ટ્રાન્સપોર્ટિંગ કા ભાવ બઢ ગયા હૈ, ઓર ભી લેબર ચાર્જ હૈ ઉસકે ભાવ બઢે હૈ. બટ ક્યા સર, હમને વોહી રેટ રખા હૈ જો અગલે સાલ થા રેટ, હમ લોગ ક્યા ઇસ બાર ક્યા માર્જન ભી ઉતના હી રખ રહે હૈ, જીતના જો 20% જો માર્જન હૈ સર, વોહી સર માર્જન રખ રહે હૈ ઉસ અગલે સાલ સે, સેમી રેટ હૈ સર. બાબુજી ગ્રાહકી તો ઠીક હૈ સર, બાબુજી નો અભી તો ગ્રાહકી ચલ રહા હૈ, ઠીક હૈ, જૈસે 50% 60% ગ્રાહકી હૈ, જ્યાં અચ્છી ખાસી ઠંડી રહેગી ના તો, ઓર યે અચ્છી ટ્રાફિક રહેગી, ઓર હમકો દિખાને મેં મજા આયેગા, ઓર હમકો એનર્જી બઢેગી સર. સબસે પહેલે હમ કચ્છવાસીઓ કા શુક્રિયા અદા કરેંગે, હમે ફુલ સપોર્ટ મિલતા હૈ યહાં કી જનતા કા, ઓર હમારે યહાં 500 સે લેકે 2000 તક કે રેટ મેં હર વેરાયટી આપકો મિલેગી, ઓર યહાં કી જનતા ભી ફુલ સપોર્ટ કરતી હૈ, છોટે બચ્ચોં કે લેકે બડે બડે લોગોં કા ભી સબ મિલેગા, ઓર ગરીબ જનતા હૈ ઉનકે લિયે ભી હમ આઇટમ રખતે હૈ, ઓર અચ્છે સે અચ્છે હમ કોશિશ કરતે હૈ કે આપ લોગોં કી ડિમાન્ડ પૂરા કર સકે. યહાં પર ટોટલ હમારા 10 સ્ટોલ હૈ, ઓર હમ હર સ્ટોલ પે બંદે જો મિલેંગે કોઈ ભી કસ્ટમર સે સબ લોગ રિસ્પેક્ટેડ વર્ડ યુઝ કરતે હૈ, ઓર સબકા સમ્માન કરતે હૈ, જો ભી કસ્ટમર હૈ ઓર જિસ રેટ મેં માંગેગા ભાઈ ઉસી રેટ કા ઉનકો મટીરિયલ હમ દેતે હૈ. નખત્રાણામાં દિવાળીના તહેવારો પર જેપી ગ્રુપનું જેપી મોલ ગ્રાહકો માટે ખાસ ઓફર લાવ્યું છે. ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ. અમારા મોલમાં ખરીદી કરનારને મળશે 5%થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ. એકવાર અવશ્ય મુલાકાત લો જેપી મોલ સુપર માર્કેટ બેરુ રોડ પાસે નખત્રાણા, પશ્ચિમ કચ્છના બારડોલીસામાં. નખત્રાણા તાલુકાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે જેપી મોલ. અમારી પાસે ઉપલબ્ધ આપની સેવા માટે સામગ્રીમાં ગ્રોસરી, નમકીન, કોસ્મેટિક, બેકરી પ્રોડક્ટ, મેન્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રનવેર, ફૂટવેર, સ્ટેશનરી, પ્લાસ્ટિકવેર, વિવિધ પરફ્યુમ માટેનું અલગ શોરૂમ, રમકડા માટે પણ અલગ વ્યવસ્થા, ડેરી પ્રોડક્ટની તમામ આઇટમ, વિવિધ પ્રકારના આઈસ્ક્રીમ તેમજ કોલ્ડ્રિંક, ચોકલેટ, વિવિધ રમતના સાધનો, રસોડાની તમામ રાશન કીટ સહિતની તદ્દન વ્યાજબી ભાવે સામગ્રી ખરીદવા એક વખત અવશ્ય મુલાકાત લો જેપી મોલ. યાદ રાખો, જેપી મોલ. આપનો ઓર્ડર બુક કરાવવા નીચેના નંબર પર ફોન કરો 9909096872. અન્ય સંપર્ક નંબર 8469727999.
नासिक खाते नेशनल मास्टर खेल महाकुंभ में गांधीधाम पोलिस हेडक्वार्टर्स खाते फरज बजावता महिलाएं 4 गोल्ड मेडल मेळव्या। नवेम्बर 2021 में महाराष्ट्र राज्य नासिक जिला में पहली नेशनल मास्टर खेल महाकुंभ स्पर्धा आयोजन करेना पूर्व कच्छ गांधीधाम जिला में पोलिस हेडक्वार्टर्स खाते फरज बजावता महिला एसआई किंजलबेन नारायणभाई खोखरियाए 100 मीटर दौड़, 200 मीटर दौड़, गोड़ाफेंक तथा चक्रफेंक स्पर्धा में प्रथम नंबर हासिल कर कुल 4 गोल्ड मेडल मेळव्या छे। महिला एएसआईए आ अगाउ पण पोलिस डिपार्टमेंटमां डीजीपी कपमां गोल्ड मेडल मेळवेल छे, तेमज ऑल इंडिया एथलेटिक मीटमां फाइनल सुधी पहोंचेल छे। उपरोक्त सिद्धि हासिल करवा बदल महिला एएसआईने श्री मयूर पाटिल साहेब पोलिस अधीक्षक पूर्व कच्छ गांधीधाम तथा वीआर पटेल साहेब नायब पोलिस अधीक्षक मुख्य मथक गांधीधाम नाव तथा जेबी रमणा साहेब रिझर्व पोलिस सब इंस्पेक्टर पोलिस हेडक्वार्टर्स पूर्व कच्छ गांधीधाम नाव द्वारा अभिनंदन आपी प्रोत्साहित करवामां आवेल छे अने खूब साथ ने सहकार आपेल छे। मां मोटर ड्राइविंग सेफ एंड श्योर ड्राइविंग ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે। તારીખ 17/11 વર્ધમાન નગરે શ્રી ગૌતમ સ્વામીનું લબ્ધિ કળશ પૂજન યોજાશે। પરમ પૂજ્ય આદિ ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પતરુ સાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં વર્ધમાન નગરે તારીખ 17/11 બુધવારે શ્રી ગૌતમ સ્વામીનું લબ્ધિ કળશ વિશિષ્ટ મહાપૂજન સવારે 8 વાગે યોજાશે। રાત્રે 8:15 રૂડા રાજમહેલને ત્યાગી દીક્ષાર્થી અજેશભાઈનો વિદાય સમારોહ તથા વિવિધ સંઘ સમાજ સંસ્થાઓ દ્વારા દીક્ષાર્થીનું બહુમાન વર્ધમાન નગર જૈન સંઘ તથા ચાતુર્માસના મુખ્યદાતા માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર હાલે વર્ધમાન નગર તરફથી રાખવામાં આવેલ છે। પૂજનની વિધિ વિધાન વિધિકાર દીપકભાઈ કોઠારી કરાવશે, જ્યારે સંગીતકાર દેવેન્દ્રભાઈ વેદાંત સંગીત રસ પીરસશે। રાત્રે વિદાય સમારોહના સંગીતકાર સુશીલકુમાર શાહ તથા કોઠારાના તોરલબેન શાહનંદ વિદાય સમારોહને સંબોધશે। આ અવસરે સાધર્મિક ભક્તિ સંઘમાતા મૃદુલાબેન અરવિંદભાઈ વોરા સમસ્ત પરિવારજનો દ્વારા યોજવામાં આવેલ છે। શ્રી વર્ધમાન નગર જૈન સંઘ તથા ભુજ અચલગચ્છ જૈન સંઘ અને ચાતુર્માસ કમિટીના સર્વે સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। કપડા ચમકાવે એવા રૂપકડા, એ જાણે રૂપકડા મોર, હવે નહીં લાવું બીજું સાબુ મારેલો, આદિ સુપર શક્તિ ડિટર્જન્ટ સાબુ અને પાવડર આપના નજીકની દુકાનો પર ઉપલબ્ધ છે। વધુ માહિતી માટે અમારા કસ્ટમર કેરનો સંપર્ક કરો 9978790667 અને 9638978855। નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું હેમાંગી ગોર। તો દર્શક મિત્રો, જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર।
નલિયામાં વિનામૂલ્ય નેત્રમણી સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પમાં 114 દર્દીઓએ લાભ લીધો. સમગ્ર ગુજરાતભરમાં આંખની હોસ્પિટલ શ્રી રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી નલિયા લોહાણા મહાજન અને ગાયત્રી પરિવાર નલિયા દ્વારા, તેમજ શ્રી તૃપ્તિબેન રતનજી આસર પરિવાર ટ્રસ્ટ નલિયા અને શ્રી ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયાના સંયુક્ત આયોજિત વિનામૂલ્ય નેત્રમણી સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પમાં 114 દર્દીઓએ લાભ લીધો હતો. નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા યોજાયેલા આંખના રોગના આ કેમ્પમાં મોતિયા વેલ સહિત આંખના તમામ રોગોની તપાસ, નિદાન અને સારવાર નિઃશુલ્ક યોજાયા હતા. આંખના સદગુરુ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સારવાર અપાઈ હતી. જરૂરી દવા ટીપા સંસ્થા દ્વારા નિઃશુલ્ક અપાયા હતા. 28 જણ મોતિયાના ઓપરેશન લાયક દર્દીઓને તે જ દિવસે સદગુરુ હોસ્પિટલની બસમાં લઈ જવાયા હતા. ત્યાં અત્યાધુનિક મશીનથી લેઝર દ્વારા ટાંકા વગરનું સારી જાતનું ફોરેનનું નેત્રમણી નાખીને ઓપરેશન તદ્દન ફ્રી કરી અપાશે. દર્દીને રહેવા જમવા દેશી ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો વગેરેની સારી વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક બને છે અને ઓપરેશન બાદ જરૂરી ટીપા અને કાળા ચશ્મા પણ ફ્રીમાં અપાશે. બીજા દિવસે નલિયા પરત મૂકી જવાની વ્યવસ્થા પણ. ગાડીમાં જગ્યા ન હોવાથી બાકી રહી ગયેલા 8 જણાને પણ મોતિયાનું ઓપરેશન કરી અપાશે. એક દર્દીને આંખમાં લાગી ગયેલું તેને જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં રિફર કરવામાં આવ્યું હતું. એક જણ ફુલ્લાના, એક જણ કીકીના, બે જણ પડદાના, 3 જણ છારીના ઓપરેશન લાયક દર્દીઓને શ્રી ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત કચ્છ અગર રાજકોટ અમદાવાદ કે વડોદરા સુધી ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા કરાશે. તમામ દર્દીઓ માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કેમ્પમાં આવ્યા હતા. ઓપરેશન કરવા જવાવાળાને અહીં જમવાની વ્યવસ્થા આશુભા આસર પરિવાર નલિયા, હાલે વિમળાબેન આસર પરિવાર તરફથી હરહમેશ મુજબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સદગુરુ હોસ્પિટલ રાજકોટને હંમેશ મુજબ તૃપ્તિબેન સેવા સ્મૃતિ ટ્રસ્ટ તરફથી રમણીકભાઈ આસર તરફથી ડોક્ટરને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓનો તેમજ કચ્છના તમામ નામાંકિત અખબારોનો સહયોગ મળ્યો હતો. આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા લાઈવ અને અન્ય 4 ન્યૂઝ ચેનલોનો સાથ સહકાર મળ્યો હતો. યુગ નિર્માણ ગાયત્રી પરિવારના હરેશભાઈ ઠક્કર, રમેશભાઈ ભાનુશાલી, રાજેશભાઈ ઠક્કર લોહાણા મહાજનના શ્રી નારાયણજીભાઈ ઠક્કર, પ્રતાપભાઈ ઠક્કર સ્વાધ્યાય પરિવારના બાબુલાલભાઈ સોની અને અન્ય સેવાભાવી પરિવારજનોનો સુંદર સેવા સહયોગ આ કેમ્પને સફળ બનાવ્યો હતો. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, અબડાસા, કચ્છ. રણછોડ દાસ ચેરિટેબલ આઈ હોસ્પિટલ રાજકોટ દ્વારા આવ્યા છે. આપણા નોડિયાદમાં દર મહિનાની 14 તારીખે કેમ્પ થાય છે. અહીંયા ઘણા વર્ષોથી કેમ્પ ચાલુ કરે છે આ લોકો, ઘણા દર્દીને લાભ મળે છે. આપણે જે રણછોડ દાસ મહારાજનું સ્વપ્ન છે, જે બધાને મોતિયામુક્ત કરવો, બધાને દેખાવવું જોઈએ, એને એ આશા હતી બાપુનું. એટલે એ બધા આપણે પ્રવીણ બસાણી છે, મેનેજિંગ ટ્રસ્ટી, એટલે એ ધારાને બધા જગ્યાએ આપણા આખા ભારતમાં વ્યાપી છે, બધા જગ્યાએ. અત્યારે બનારસ છે પ્રવીણભાઈ, અને ત્યાં મોટા પાયે કેમ્પ ચાલે છે. ગયા વર્ષે બિહાર બી હતા. એટલે આપણે આ કેમ્પ કરવા મકસદ એ છે, જે ગરીબ મજૂર દરિયા લોકો, પૈસા તો છે નહીં એ લોકો પાસે, એ ક્યાં જાય? જ્યાં જાઓ 5,000 કે 10,000 ઉપરથી ઓપરેશન ચાર્જ થાય છે. એટલે બધા મૂંઝાઈને ઘરે બેસે છે. એટલા માટે આ લોકો બી કેમ્પ કરી અમને બોલાવે છે. અમે ગામડે ગામડે બધા જગ્યાએ જઈને, શહેર શહેરમાં, ગામડા ગામડામાં, બધા જગ્યાએ નિઃશુલ્ક કેમ્પ કરીએ છીએ. આમાં નિઃશુલ્ક છે, વિનામૂલ્ય છે. દર્દીને લઈ જવાનું, મૂકી જવાનું, ખાવા પીવા જમવાનું, ઓઢવા માટે ધાબરા દવાનું, નેત્રમણી દવા, ચશ્મા બધું નિઃશુલ્ક છે. એક રૂપિયા પણ કોઈ પાસેથી લાવવાનું નથી. રોયલ ક્રિકેટ ક્લબ ક્રિકેટની સચોટ તાલીમ મેળવવા માટેનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર નામ એટલે રોયલ ક્રિકેટ ક્લબ. પદ્ધતિસરની તાલીમ સાથે બાળકની રુચિ અનુસાર વ્યક્તિગત ટ્રેનિંગ આપવામાં આવે છે. એકેડેમી તરફથી ક્રિકેટ કિટ અને બેટ આપવામાં આવે છે. સારી પ્રેક્ટિસ માટે દર રવિવારે મેચ રમાડવામાં આવે છે. આપની અનુકૂળતા મુજબની બેચ મેળવી શકો છો. સમય સવારે 36 કલાકથી 9 વાગ્યા સુધી, સાંજે 4:30 કલાકથી 7 વાગ્યા સુધી, તેમજ રાત્રે 7:30 કલાકથી 9 વાગ્યા સુધીની બેચો છે. ફી માત્ર ₹1,000 પ્રતિ માસ. કોચ દીપ ગોર, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ પ્લેયર 8200389629. લકીરાજ સિંહ વાઘેલા, ડિસ્ટ્રિક્ટ પ્લેયર 9106727550. કુલદીપસિંહ જાડેજા, કચ્છના જાણીતા કોચ 9712324225. આનંદ સાહેબ 7043
2079, સ્થળ જુબલી ગ્રામ, જુબલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. વિંજાણ ગામે ભાગવત સપ્તાહમાં નારાયણ યજ્ઞમાં 1008 આહુતિ આપીને સમાપન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન જલારામ જયંતી અને ગોપાલાષ્ટમી તેમજ દેવાધિદેવ ભગવાન મહાદેવના પરિધાન તેમજ દક્ષ યજ્ઞ, રામસીતા પરિધાન, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહના કારણે ભાગવત સપ્તાહે આકર્ષણ જમાવતા મોટી સંખ્યામાં શ્રોતાઓ અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છે. જલારામ બાપા, માતા વીરબાઈ, સીતા માતા, વામન અવતાર, કૃષ્ણ ગોપીઓ વગેરે અલગ અલગ પરિધાન વેશના કારણે શ્રોતાઓ ભાગવત સાથે તન્મય બની ગયા હતા. વ્યાસપીઠ પરથી આચાર્ય પદે મહારાજ શાસ્ત્રી ભરતકુમારે જણાવ્યું હતું કે કર્મ અને પ્રારબ્ધ બંને એકબીજાના પૂરક છે, તેમજ સત્યનો જ વિજય થાય છે તેમ આપણા તમામ ધાર્મિક ગ્રંથો જણાવે છે. શરૂઆતના સમયમાં કષ્ટ આવે, તકલીફ પડે, પણ અંતે સત્યનો જ વિજય થાય છે. સ્વર્ગસ્થ શાંતિબેન મણિશંકર અને સ્વર્ગસ્થ કલ્યાણભાઈ કલ્યાણજી બલભદ્ર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહમાં સાધુ સંતો, અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાનો અને ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી. રિસર્ચ જીરા બીચ સાગર 555 કા કમાલ, કિસાન બનેંગે માલા માલ. સાગર લક્ષ્મી એગ્રીસીડ અહેમદાબાદ કા ઉત્પાદન સાગર 555 રિસર્ચ જીરા બીચ. સાગર લક્ષ્મી બીજ બોઈએ, લક્ષ્મી કા સાગર ઘર મે લાઈએ. છેને ટનાટન ખરેખર તમે વાવ્યા ઘરના ઘઉં, જ્યારે અમે વાવ્યા સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ. સાગર લક્ષ્મીના બિયારણ વપરાય ઓછું ને ફૂટની સંખ્યા આવે વધુ, લાંબી ઊંબીમાં દાણો વજનદાર ને ઘઉંનો સ્વાદ આવે ટનાટન. ઉત્પાદન વધુ તો આવક પણ ટનાટન. સાગર લક્ષ્મીના રિસર્ચ ઘઉં બિયારણ, સાગર M601 અને સાગર M502. બિયારણ ટનાટન. ગેડીના સુવર્ણચંદ્રક વિજેતા દોડવીરનું પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના હસ્તે વિશેષ સન્માન કરાયું. રાપર તાલુકાના રાજકારણમાં મોખરાનું સ્થાન ધરાવતા ગેડી ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા રાપર તાલુકાના ગૌરવસમાં દોડવીર કૈલાશભાઈ અજાભાઈ વાઘાણીનું લેપટોપ અને વિશાળ સમૂહના આશીર્વાદ સાથે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તો ગેડીમાં બનતી ગૌશાળાના પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત કરવા સાથે શ્રી હિંગળાજધાર ખાતે આવેલા હિંગળાજધામના દર્શન કરી પંકજભાઈ મહેતાએ દિવસ દરમિયાન અનેકવિધ સેવા કાર્યોના સહભાગી બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી એક દોડ ઇવેન્ટમાં ભાગ લઈને કૈલેશ વાઘાણીએ 5 કિલોમીટરની દોડને ફક્ત 18 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવવા સાથે વાગડ વિસ્તારના પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા બની સમગ્ર કચ્છ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું, જેનું આજે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ વિશેષ સન્માન કરીને એક અગ્રણી તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. ગેડી ગામને ગૌરવ અપાવનાર 15 વર્ષના કૈલાસ વાઘાણીના સન્માન બાદ ગેડી ખાતે શરૂ થયેલી વિશાળ ગૌશાળાના પ્રવેશ દ્વારનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ હિંગળાજ માતાજીના દર્શન કર્યા હતા. તો અહીંના યુવાનોમાં આવી રહેલા બદલાવની ભારોભાર સરાહના કરવા સાથે અહીંના યુવાનોએ ટૂંકા ગાળામાં જે રીતે વૃક્ષારોપણ દ્વારા મંદિર પરિસરને નયનરમ્ય બનાવ્યું છે એ દરેક ગામના યુવાનો માટે પ્રેરણારૂપ હોવાનું પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ તકે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દહિયા, રાજભાઈ બારી, ગેડી સરપંચ દેવરાજભાઈ વાઘાણી, ઉપસરપંચ શંભુભાઈ ચંડેસર, કલ્પેશભાઈ પટેલ, દેસલપર સરપંચ ગોપારાભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય વેલજીભાઈ વાઘાણી, પૂર્વ સરપંચ અજાભાઈ સુથાર, ગેડી યુવા રાજપૂત સમાજ પ્રમુખ લક્ષ્મણભાઈ મકવાણા, ગેડી ગૌસેવા સમિતિના પ્રમુખ સુરેશભાઈ ડોડિયા, રાણાભાઈ કલાણી, ભીમજીભાઈ કોરાટ, ભજનીક લક્ષ્મણભાઈ ચૌહાણ, જેમલભાઈ બોદાણી, નરેન્દ્રભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ સોલંકી, દિનેશભાઈ ચંડેસર, રામાભાઈ નકુમ, દિવાનસિંહ વાઘેલા, સહદેવભાઈ કોરાટ તથા ગૌસેવા સમિતિના સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ખાસ તો અત્રે ઉલ્લેખનીય છે કે પંકજભાઈ મહેતા દ્વારા અવારનવાર નામી અનામી સંસ્થાઓમાં આર્થિક યોગદાન આપતા રહે છે. એ અંતર્ગત આજે ગેડી ગૌશાળામાં 11,000 અને હિંગળાજધામ ખાતે ₹11,000નો આર્થિક સહયોગ આપીને પોતાની ધાર્મિક ભાવનાને ઉજાગર કરી હતી. એ સાથે જ ગેડી સહકારી મંડળી અને
વેરાત એગ્રોનું ઉદઘાટન કરી પંકજભાઈ મહેતા અને રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દહિયાએ ભંગેરા ખાતે અમરાબાપા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથામાં જવા માટે પ્રસ્થાન કર્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે એકાદશી તુલસી વિવાહની ઉજવણી કરાઈ, સાથે હાટડીનું આયોજન પણ કરાયું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પ્રબોધિની એકાદશી તુલસી વિવાહ નિમિત્તે તારીખ 15/11/2021 સોમવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી એવમ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા એવમ રીંગણ દૂધી મોગરી મૂળા વગેરેનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં શણગાર આરતી પૂજારી સ્વામી ધર્મકિશોર દાસજી દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાંજના 3:30 થી 6:30 સુધી હાટડી દર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સફેદ લીલા કાળા રીંગણ, ટિંડોળા, ઝીણી રીંગણી, તીખી મરચી, કેપ્સિકમ મરચા, લીંબુ, કાચા પપૈયા, કાચા કેળા, દૂધી, વાલોડ, સુરણ, આદુ, ગુવાર, ચોળી, લીલા ધાણા, ટામેટા, તુવેર, કોબીજ, ફુલેવર, વટાણા, ફુદીનો, અળવીના પાન વગેરે વિવિધ પ્રકારના શાકભાજી દાદાને ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શનનો હજારો ભક્તોએ અનેરો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી, ગુજરાત. દીપક ચાય તહેવારોનો ઉપહાર. દીપક ચાયના 500 ગ્રામના પેક પર મેળવો એક એરટાઇટ કન્ટેનર બિલકુલ ફ્રી. હવે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજૂતી આપવામાં આવી. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગણેશગઢ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શિબિર અને ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કૃષિ સંમેલનમાં તેમણે ધરતીપુત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલે પોતે પણ સુભાષ પાલેકરજીની પદ્ધતિથી ખેતી કરતા હોવાનું જણાવી કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ધરતીપુત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી ધીમે ધીમે ઉત્પાદન ઘટી રહ્યું છે, જેના લીધે ખેડૂતોને ખર્ચ અને કરજના બોજ નીચે જીવવું પડે છે. આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો હૃદયરોગ, કેન્સર, લોહીનું દબાણ જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે. પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો તેમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુક્ત આહારની જગ્યાએ પોષણયુક્ત આહાર આપી શકાશે. આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આમ જો જગતનો તાજ સુખી થશે તો આખો દેશ સુખી થશે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના વિકાસાર્થે પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર દ્વારા ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ લાભ પણ આપવામાં આવશે. આ પદ્ધતિના પ્રયોગથી પાણીનો વ્યય ઓછો થશે, તેમજ પર્યાવરણનું પણ જતન થશે અને ભવિષ્યની પેઢીને ફળદ્રુપ જમીન મળશે. ગાય આધારિત ખેતીની હિમાયત કરતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત ખેતી છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આગ્રહ કરતા તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે માહિતી આપતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે મારી પાસે ઘણી દેશી ગાય છે અને દેશી ગાયના છાણ દ્વારા નિર્મિત જીવામૃતના પ્રયોગથી જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે, તેથી દેશી ગાયનું સંવર્ધન ખૂબ જ ઉપયોગી છે. સ્ટોરી બાય નિલેશ પ્રજાપતિ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અમરેલી, ગુજરાત. દિયોદર ખાતે કોંગ્રેસનો જનજાગરણ સ્નેહમિલન સમારોહ યોજાયો. દિયોદર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની આગેવાની હેઠળ દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં આવતા દિયોદર લાખણી ભીલડી પંથકના કાર્યકરોનું જનજાગરણ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર આદેશ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ સ્નેહમિલન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી તરીકે વરાયેલા રાજસ્થાન કેબિનેટ મંત્રી ડૉક્ટર રઘુજી શર્માના સાનિધ્યમાં ગુજરાતમાં સૌ પ્રથમ જનજાગરણ અભિયાનને સફળ બનાવવા સૌ કોંગ્રેસ આગેવાનોએ કમર કસી છે. આ અભિયાન સમારોહમાં પ્રભારી સહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી,
તેમજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના પ્રદેશના હોદ્દેદારો આગેવાનો બનાસકાંઠાના ધારાસભ્યશ્રીઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો સહિત અનેક મુદ્દાઓ પ્રત્યે પ્રજાને જાગૃતિ લાવવાની તેમજ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. ભારતીય જનતા પાર્ટીના શાસકોની પ્રજા વિરોધી નીતિઓને કારણે દેશ અને રાજ્યનું અર્થતંત્ર ખાડે ગયું છે. પ્રજા મંદી અને મોંઘવારી વચ્ચે પીસાઈ રહી છે. બહુત હુઈ મહેગાઈ કી માર અબ કી બાર ભાજપા સરકાર એવા રૂપકડા સૂત્રો આપી ને 2014 સત્તામાં કેન્દ્ર સ્થાને બેઠા એટલે ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધારે સમયથી સત્તા પર બેઠા છે, પણ આજે પ્રજા મંદી ને મોંઘવારીનો માર સહન કરી રહી છે. આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ 100 પાર કરી ચૂક્યા. તેલ હોય, ગેસ હોય કે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો ભાવ આસમાને છે. મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી વીજળી, મોંઘી મજૂરી ખર્ચીને ખેડૂતો જ્યારે પોતાનું ઉત્પાદન બજારમાં વેચવા જાય તો એને પૂરતા બજાર ભાવ નથી મળતા. આજે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. એક એક ખેડૂતના માથે 40,000 જેટલું દેવું છે. દેવાને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. જે યુવાનોને રોજગાર જોઈએ છે એ યુવાનોને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની મિલી ભગતને કારણે રોજગારને બદલે ડ્રગ્સ મળી રહ્યું છે, રોજગારને બદલે દારૂ મળી રહ્યો છે. જે ભાવિ પેઢીને બરબાદ કરવાવાળું આ શાસન છે એની સામે લોકોમાં ભારોભાર આક્રોશ છે. આ આક્રોશને વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનજાગરણ અભિયાનની શરૂઆત કરી છે. અમે લોકોની વચ્ચે જઈશું, લોકોની વાત સાંભળીશું, એની તકલીફો સાંભળીશું. એનો જે આક્રોશને વ્યથા છે એને વાચા આપવા માટે જનજાગરણના માધ્યમથી આવનારા સમયમાં જન આંદોલનની શરૂઆત કરીશું. આ ગુજરાતનું જન આંદોલન 2022 ગુજરાતમાં પરિવર્તન લાવશે અને 2024 આખા દેશની જનતા પરિવર્તન લાવશે અને સામાન્ય લોકોની સરકાર, સામાન્ય લોકોની ચિંતા કરવાવાળા શાસકો અને જે અત્યારે અંગ્રેજોની નીતિ મુજબ શાસન ચાલે છે એને દૂર કરીને લોકશાહી પ્રસ્થાપિત કરવાનું કામ આ ગાંધી સરદારની ગુજરાતની ધરતીથી શરૂ થશે અને 2024 આખા દેશના લોકો એને સમર્થન આપશે. જે રીતે 6.5 કરોડ લોકોને તકલીફ અને દુઃખ વેઠવું પડે છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતની જનતા સાથે ઊભું રહેવું છે, ગુજરાતની જનતાને ન્યાય આપવો છે. ભગવાન રામે 14 વનવાસ ભોગવ્યો હતો અને એ બાદ અયોધ્યા જઈને એમને સારામાં સારું રામ રાજ્ય સ્થાપિત કર્યું, સારું સુશાસન સ્થાપિત કર્યું. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 28 ગુજરાતની અંદર વનવાસ ભોગવી રહી છે. ગુજરાતની જનતાના પ્રેમ અને આશીર્વાદથી 2022 સરકાર બનશે અને 28 વનવાસ બાદ ગુજરાતમાં એક સારું સુશાસન સ્થાપિત થાય, સારું રામરાજ્ય સ્થાપિત થાય એનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર યુવાનોને રોજગારી નથી આપી શકતી સરકાર. એટલા માટે દારૂ અને ડ્રગ્સના રવાડે ગુજરાતનો યુવાન ચડે એના માટે દરિયાઈ બોર્ડરો, રાજ્યની બોર્ડરો ખોલી દીધી અને આજ પણ 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું. આવા સંજોગોની અંદર હું ગુજરાતના યુવાનોને, ગુજરાતના માતા પિતાઓને અપીલ કરું છું કે આપણે જ આપણી આવનારી પેઢીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે એક જંગ, એક સંઘર્ષ કરવો પડશે, તો જ આપણે ગાંધી અને સરદારના ગુજરાતને બચાવી શકીશું. ઈડર વડાલી તાલુકા વણકર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વણકર સમાજના યુવાનો અને મહિલાઓ અત્યારે અલગ અલગ જગ્યાએ સારી એવી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે અને વણકર સમાજનું નામ રોશન કરી પરિવારનું ગૌરવ વધારે છે. ત્યારે ઈડર વડાલી તાલુકા વણકર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ ઈડર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગત વર્ષે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સમાજના ભાઈ બહેનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડોક્ટર, નર્સ, આશા વર્કર બહેનો, શિક્ષકો તેમજ કોરોના મહામારીમાં કીટો વિતરણથી લઈ ઓક્સિજનની બોટલો પૂરી પાડવામાં મદદે આવેલા સમાજના યુવાનોનું સન્માન કરી આભાર માનવામાં આવ્યો હતો. ઈડર વડાલી તાલુકા વણકર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ આવનારી વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ હુંકાર ભર્યો હતો. સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા સમાજના યુવાનો
અને મહિલાની ઉપસ્થિતિમાં આવનારી વિધાનસભામાં વણકર સમાજના ઉમેદવારને ટિકિટ આપનાર રાજકીય પક્ષના તરફેણમાં સમાજનું મોટું યોગદાન રહેશે અને જો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઈડરવડાલી સીટ પર સ્થાનિક એસસી ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર તેમજ ચૂંટણી સમય લડી લેવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઈડરવડાલી સીટ પર એસસી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો કે વણકર સમાજે ઉચ્ચારેલી ચીમકીને લઈ વણકર સમાજના ઉમેદવારને કઈ પાર્ટી મેદાને ઉતારશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. સ્ટોરી બાય જાકીર મેમણ, આશાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા, ગુજરાત. ઈડરવડાલી વણકર સમાજનું આ સ્નેહ સંમેલન સામાજિક એકતા શૈક્ષણિક એના માટે આ સ્નેહ સંમેલન નવા વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું. જો ખોડલધામમાં પાટીદાર સમાજ એક હાકલ કરતો હોય કે અમારો સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ, એમને એક એક હાકલથી એમનો મુખ્યમંત્રી જો આવી જાય, સરકાર પડીને નવી સરકાર બનતી હોય, ઠાકોર સમાજ એવું કહેતો હોય કે અમારા સમાજનો પણ ઉપ મુખ્યમંત્રી હોવો જોઈએ, તો આજ સુધી 1960 થી આજ સુધી સ્થાનિક અમારા ઈડર તાલુકામાં સ્થાનિક વણકર સમાજનો કોઈ ઉમેદવાર કોઈ પણ પક્ષે આપ્યો નથી. એ પણ આજનો મુદ્દો હતો અમારો. તો અમે આ ઈડર તાલુકાના વણકર ભાઈઓને આ સ્નેહ સંમેલનમાં એવી માગણી કરીએ છીએ કે આ વખતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સ્થાનિક ઉમેદવાર વણકરને ટિકિટ આપે એ પણ આમાં મુદ્દો આવરી લેવામાં આવેલો હતો. બનાસકાંઠા જિલ્લામાં કેનાલોની સફાઈ ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે. સરહદી વિસ્તાર વાવ ભાભર સુઈ ગામની નર્મદા કેનાલો હંમેશા ચર્ચામાં જોવા મળી રહી છે. સુઈ ગામ તાલુકાના દૂધવા ગામની માઇનોર 2 કેનલની સફાઈ કામ ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ રવિ સિઝનની શરૂઆત થઈ છે, પરંતુ પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને જ્યારે પૂરતા પાણીની જરૂર પડી છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિનો ભોગ શું આ લાચાર ખેડૂત બનશે? સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. માંડવીના વોર્ડ નંબર 6માં નગરપાલિકાની ગટરો ઉભરાઈ રહી હોવાથી વોર્ડના નાગરિકોમાં નગરપાલિકાની કામગીરીને લઈને ભારે વિરોધ જાગ્યો. માંડવીના વોર્ડ નંબર 6માં ગંદા પાણી ઉભરાતા નગરપતિ સ્થળ પર આંટો મારી આવ્યા, ફોટા પડાવી આવ્યા હતા. ડ્રેનેજ ફોલ્ટનો નિકાલ થઈ ગયો એવો દેખાવ પણ કરાયો. એ વચ્ચે આજે ફરી પાછી એ જ જગ્યાથી ડ્રેનેજનું પાણી ઉભરાય છે. એક જ દિવસમાં પાછો ડ્રેનેજ ફોલ્ટ થઈ ગયો. ખોટા સમાચાર છપાવી લોકોની ગેરમાર્ગે જ દોરવા છે એવી નગરજનોમાં ચર્ચા જાગી છે. માત્ર સારી કામગીરીની વાતો થાય છે, દેખાડા થાય છે, પણ વાસ્તવિક નક્કર કામગીરી કરવી નથી એવી ચર્ચા શહેરીજનોમાં જાગી છે. સ્ટોરી બાય પરેશ જોશી, આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. આજ જુબલી સર્કલ પે ટ્રાફિક પોલીસ કે સાથ મિલકે ટ્રાફિક કો કેસે યહાં પર અચ્છે સે મેનેજ કર સકે ઉસકી હમને એક રિહર્સલ કી. યહાં પે આપ જાનતે હૈ કે જુબલી સર્કલ પે ટ્રાફિક સિગ્નલ્સ લગે હુએ હૈ, લેકિન યહાં ટ્રાફિક શામ કે ટાઈમ પે ખાસ કરકે બહુ જ્યાદા હો જાને કી વજહ સે બીચ મેં જબ ચાલુ કિયે થે તો ટ્રાફિક મેં યે ધ્યાન પે આયા થા કે બહુ લંબી લાઈન લગ જાતી હૈ, ઇસ વજહ સે બંધ કર દિયે ગયે થે. યહાં પે ટ્રાફિક સિગ્નલ્સ પે હમારે રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કેમેરા ભી લગે હુએ હૈ, વો ભી ગવર્નમેન્ટ ને જો પ્રોજેક્ટ હૈ વિશ્વાસ પ્રોજેક્ટ ઉસકે અંતર્ગત લગાયે ગયે હૈ તો ઉસકો ભી હમ યુઝ નહીં કર પા રહે હૈ. તો આજ યે ચેક કરના થા કે કિસ તરહ કા યહાં પે પ્રોબ્લમ બેસિકલી આતી હૈ. તો આજ કુછ જ્યાદા પ્રોબ્લમ તો નહીં લગી, કુછ પીક ટાઈમ પે ડેફિનેટલી લંબી લાઈન લગતી હૈ, બટ વો કુછ હી ટાઈમ કી લિયે હોતા હૈ. આધા પોના ઘંટે મેં વો ટ્રાફિક રશ ભી નિકલ જાતા હૈ, ઉસકે બાદ એકદમ નોર્મલ સ્મૂથ ટ્રાફિક હો જાતા હૈ. તો યે ઇન્સ્ટ્રક્શન દી હૈ કે રોજ ઇસકો મેન્યુઅલી પહેલે ફોલો કરવાયા જાય, ઉસકે બાદ જબ ટ્રાફિક સિગ્નલ્સ ચાલુ કિયે જાયેંગે તો ઉસ ટાઈમ પે સિગ્નલ્સ કે સાથ પોલીસ ખડી રહેકર ટ્રાફિક મેનેજ કરેગી. પબ્લિક કા આજ અચ્છા સપોર્ટ મિલા ઇસમે ઓર આગે ભી અચ્છા સપોર્ટ મિલે તો હી ઇસકો હમ અચ્છે સે મેનેજ કર સકતે હૈ. ઓર ઇસમે ખાસ યે એક એમ્બ્યુલન્સ કા પ્રશ્ન રહેગા કે કોઈ હોસ્પિટલ પાસ મેં હૈ તો ઉસકે લિયે સૂચના યે દી ગઈ હૈ કે એમ્બ્યુલન્સ કિસી લેન સે આતી હો તો ઉસ લેન કો ખાસ પ્રાયોરિટી દેકે પહેલે ક્લિયર કરવાને કા, ઉસકે બાદ દૂસરી લેન્સ કો ક્લિયર કરને કે લિયે. તો ઉસ તરહ સે આજ હમને રિહર્સલ કી હૈ, ડેલી હમ કરેંગે, રિઝલ્ટ દેખતે હૈ આગે કેસે આયેંગે. ઇસકે અલાવા ભી ઓર પોઈન્ટ્સ હૈ જહાં પે હમારે ટ્રાફિક સિગ્નલ્સ લગે હુએ હૈ, રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન કેમેરાઝ લગે હૈ, વહાં પે ભી હમ રિહર્સલ કરકે દેખેંગે. એન્ડ આને વાલે દિનો મેં સિગ્નલ્સ ચાલુ હોં ઓર સ્માર્ટ
सिटी और स्मार्ट ट्रैफिक मैनेजमेंट कर सकें, उस तरह से हम आगे प्रयत्न करेंगे। कोशिश देखिए पूरी रहेगी कि ये परमानेंट हो, ये लोगों के सपोर्ट के साथ ही हम उसको परमानेंट कर सकते हैं। बट आज अच्छा रिस्पांस मिला है, विल ट्राई आवर बेस्ट कि इसको परमानेंट फीचर बनाया जाए और प्रॉपर ट्रैफिक मैनेज डेली इस तरह से हो, एक डिसिप्लिन, एक ऑर्गेनाइज तरीके से क्योस ना हो, उस तरह का हम प्रयत्न करते रहेंगे। हाँ, थैंक यू। तो दर्शक मित्रों, जो ये हवे क्राइम फाइल। भूज 36 क्वार्टर्स विस्तार में थयेल लूटना गुनानो भेद उकेली पाड़ती बी डिविजन पोलिस। तारीख 12/11/2021 ना जाहिर थयेल गुनाना फरियादी सस्ता सोनानी लालच आपी अने सस्तु सोनू खरीदवा माटे भूज मथीए बोलावी अने फरियादी दिलीपभाई अर्जुनभाई आचार्य रहेवासी गांगापुर तालुको सड़ाहा जिल्लो भीलावाड़ा राजस्थान वाड़ाने रुपया 20 लाख मांगता फरियादी तेओनी पासे सोनानी मांगणी करता सोनू न आपी फरियादी साथे ठगाई विश्वासघात करी अने फरियादी ने छरी बतावी रुपया न आपी जानथी मारी नाखवानी धमकी आपी। त्रणे आरोपी अब्दुल कासम बाजणिया, सुल्तान सुलेमान कुंभार, फिरोज आरोपीओए फरियादी पासेथी रहेल रोकड़ा रुपया 20 लाख लूटी लई जई गुनो करवामां एकबीजानी मदद करी आरोपी नासी गयेल होय जे गुनो दाखल थयेल होय। जे गुना कामे पश्चिम कच्छ LCB तथा भूज शहर बी डिविजन पोलीस स्टेशननी अलग अलग टीमो बनावी तेमज ह्यूमन रिसोर्सिस तेमज टेक्निकल सर्वेलन्स तथा नेत्रम केमेरानो उपयोग करी स्टाफना माणसो पेट्रोलिंगमां हता। ते दरम्यान बातमी हकीकत मळेल के लूंटना बनावने अंजाम आपनार आरोपीओमांथी एक आरोपी भूजमां रहेतो अब्दुल कासम बजाणिया होवानी हकीकत मळता आरोपीने राउंडअप करी पोलीस स्टेशन लावी आरोपीने युक्ति प्रयुक्तिथी पूछपरछ करता गुनो पोते सागरितो द्वारा करेल होवानी कबूलात आपेल होय। आरोपीनी अटक करी नामदार कोर्टमांथी 10 दिवसना रिमांड मांगता आरोपी 2 दिवसना रिमांड मेळवी पोलीस कस्टडी रिमांड दरम्यान आरोपीनी ओळख परेड करवामां आवेल छे तेमज गुनामां गयेल मुद्दामाल रिकवर करवा माटे तेमज पकड़वाना बाकी आरोपीओने पकड़वा ऊपर तपास तजवीज चालूमां छे। स्टोरी बाय राजेश लाडक, महाशापुरा न्यूज चेनल, भूज, कच्छ। ગાંધીધામમાં રાંકના 3 માસૂમ રતન ઘરેથી ભેદી રીતે ગાયબ થઈ જતા પોલીસમાં દોડધામ। ગાંધીધામના સુંદરપુરીમાંથી 3 માસૂમ ભાઈ બહેન ભેદી રીતે ગુમ થઈ જતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે। બાળકોના માતા પિતા ઘરે હાજર ન હતા ત્યારે આ બાળકો સ્કૂલ બેગ અને કપડાં ભરીને ઘરેથી ચાલ્યા ગયા હતા। શહેરની નવી સુંદરપુરીમાં રહેતો કાંતિ ઝીણા વડેચા દેવી પૂજક અને તેની પત્ની બેવજણ રેકડી પર શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે। ગઈકાલે સાંજે નિત્યક્રમ મુજબ દંપતી શાક વેચવા નીકળ્યું હતું ત્યારે તેમની ગેરહાજરીમાં ધોરણ 9માં ભણતી 14 વર્ષની મોટી દીકરી, ધોરણ 5માં ભણતી 9 વર્ષની વચેટ દીકરી અને 8 વર્ષનો દીકરો ત્રણેય ભેદી રીતે ગાયબ થઈ ગયા હતા। રાત્રે 8 વાગ્યે માતા ઘરે આવી ત્યારે તેને બાળકો ગુમ થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું। તપાસ કરતા જાણવા મળ્યું હતું ત્રણેય સંતાનો સાંજે 7 વાગ્યા સુધી ઘરે હાજર હતા। માતાએ ઘરમાં તપાસ કરતા બંને દીકરીઓની સ્કૂલ બેગ અને કપડાં ગાયબ હતા। આખી રાત ભારી શોધખોળ બાદ પણ સંતાનોનો કોઈ અતોપતો ન મળતા સવારે દંપતીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પોલીસે અજ્ઞાત શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો છે। ઇન્ચાર્જ PI NV રહેવરે જણાવ્યું કે તપાસ કરતા આ બાળકો સવારે 9 કલાકે આદિપુર બસ સ્ટેન્ડમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ 11 વાગે પૂરી શાકની લારી પરથી તેમણે ભોજન ખરીદીને ખાધી હોવાનું પણ બહાર આવ્યું હતું, પરંતુ ત્યારબાદ આ ત્રણેય બાળકોનો કોઈ પતો મળ્યો નથી। પોલીસે કચ્છ બહાર જતી ST બસો અને અન્ય સ્થળોએ પણ સઘન તપાસ હાથ ધરી છે। ભુજની GK જનરલ હોસ્પિટલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, મૃતક યુવાન હોસ્પિટલનો કર્મચારી હોવાનું ખુલ્યું। અહીંની GK જનરલ હોસ્પિટલના જનરલ બાથરૂમમાંથી યુવાનનો મૃતદેહ મળતા પોલીસ બનાવ સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભુજની GK જનરલ હોસ્પિટલના જનરલ બાથરૂમની સફાઈ માટે સવારે સફાઈકર્મી આવ્યા ત્યારે બાથરૂમનો દરવાજો અંદરથી લોક હતા તેમણે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી હતી અને દરવાજો તોડી તપાસ કરતા બાથરૂમમાંથી આ હોસ્પિટલનો કર્મચારી અને નર્સિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો મહેન્દ્ર મારવાડા રહેવાસી દિનારા મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ યુવાનનું કયા કારણોસર મોત થયું તેની પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે। અંજારની બહુચર્ચિત 63 લાખની આંગળીયા લૂંટનો ભેદ હજુય અકબંધ, પોલીસની કાર્યવાહી પર પૂરો ભરોસો છે પરંતુ લૂંટારૂના કોઈ સઘળ મળ્યા નથી। અંજારમાં સમી સાંજે થોડા સમય પહેલા થયેલ 63 લાખની આંગળીયા લૂંટ કેસનો ભેદ હજુય અકબંધ જ રહેવા પામ્યો છે। ભરબજારે 3 બુકાનીધારીઓ આંગળીયા પેઢીના સંચાલક પાસેથી લાખોની કેસ છૂટવીને ફરાર થઈ ગયા હતા।
જેની તપાસપૂર્વક એલસીબી ચલાવી રહ્યો છે। આ અંગે ભોગગ્રસ્ત એટલે કે અંજારમાં એનાર આંગડિયાની સંચાલક ભાવિનભાઈ ઠક્કરે રૂબરૂમાં આત્મવ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે તેઓની પેઢી ઓફિસની બહાર સમી સાંજે લૂંટની ઘટનામાં 63 લાખ રૂપિયા કેસ હતા। એક રુદ્રાક્ષની માળા હજુ સુધી પરત મળવા પામી નથી। તેમની ગાડી સ્વિફ્ટ રિકવર થવા પામી ગઈ છે અને મોબાઈલ ફોન પણ અન્ય એક શખ્સની પાસે હતો, જેને પોલીસે શોધીને મોબાઈલ જમા કરી લીધો છે અને FSF તપાસમાં મોકલ્યો હોવાનું ભોગગ્રસ્તને પોલીસે જણાવ્યું હોવાનું ભાવિન ઠક્કરે જણાવ્યું હતું। આ ઘટના બન્યાને 2.5 માસ જેટલા લગભગ સમય થવા પામી ગયો છે, પરંતુ હજુ લૂંટારૂઓની કોઈ સગડ મળવા પામ્યા નથી। પોલીસ તંત્રની કાર્યવાહી પર તેઓને પૂરતો વિશ્વાસ છે। વેળા સરસ કેસનો ઉકેલ આવે અને તેમની લૂંટમાં ગયેલી રોકડ રકમ પરત મળે તેવો આશાવાદ ભોગગ્રસ્ત ભાવિનભાઈ ઠક્કરે વ્યક્ત કર્યો છે। બીજી તરફ આ પ્રકરણની તપાસ સંભાળી રહેલા પૂર્વ કચ્છ LCB ના KN સોલંકીને પૂછતા તેઓએ જણાવ્યું હતું, લૂંટનો ભેદ ઉકેલવાની દિશામાં તમામ મોરચે પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે। ખાસ કરીને હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સને લઈને વિશેષ રીતે તપાસ આગળ ધપાવાઈ રહી છે। શકમંદોની પૂછતાછથી લઈ અને ગુજરાતમાં ક્યાંય પણ આંગળિયા લૂંટના ડિટેક્શન થાય છે તો તે પોલીસ તંત્રની સાથે સંકલન સાધી આરોપીઓના ઇતિહાસ સહિતની માહિતીઓ અંકે કરવામાં આવી રહી છે। અંજારની લૂંટ ભેદનો તાગ હજુ સુધી મળ્યો નથી, પરંતુ પોલીસ જરૂરથી આ ગુનાનો ભેદ ઉકેલી પાડશે તેવો આત્મવિશ્વાસ સોલંકીએ દર્શાવ્યો હતો। બનાસકાંઠાના વિઠલોદ ગામમાંથી ગાંજાના છોડો સાથે એક ઇસમને ઝડપી પાડતી SOG ટીમ। માદક દ્રવ્યોની હેરાફેરીનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે। કચ્છ દ્વારકા મોરબી અનેક વિસ્તારમાંથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે। સુરક્ષા તંત્ર દોડતું થયું છે। ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાંજાનું વાવેતર પણ છાને છૂપે થતું હોય ત્યારે બનાસકાંઠાના વિઠલોદ ગામમાંથી SOG ની ટીમે બાતમીના આધારે 71,500 ની કિંમતના ગાંજાના છોડો સાથે વેલાજી તલાજી ઠાકોરની અટક કરી છે। આરોપી પોતાના કબજા ભોગવટાના રહેણાંકના ઘર પાસે ગાંજાના છોડોનું વાવેતર કરી વેચાણ કરનાર હોવાની સચોટ બાતમીના આધારે છાપો મારીની કાર્યવાહી કરેલ છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત। ઈડરગઢ ઉપર વડલાના ઝાડ ઉપર લટકતી અજાણ્યા યુવાનની લાશ મળી આવી। હિંગળાજ માતાના મંદિર પાસે આવેલ સિદ્ધ વડલાના ઝાડ પર યુવાને આત્મહત્યા કરી હતી। અજાણ્યા યુવાને ગળે ટૂંપો લગાવી કરી આત્મહત્યા। યુવાનની લાશની ઓળખ હજુ થઈ નથી। યુવકની આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ છે। ઈડરિયાગઢ પર અજાણ્યા યુવાનની આત્મહત્યાને લઈ ઈડરગઢ પર લોકોનો ટોળે ટોળા ઉમટી પડ્યા છે। ઈડરગઢ પર વડાલાની જાડે લટકતી લાશને જોઈ ઈડરગઢ પર રહેતા લોકો ઈડર પોલીસને જાણ કરી હતી। સ્ટોરી બાય જાકીર મેમણ, માસાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા, ગુજરાત। ભુજાર્ટીઓ સર્કલ પાસે થયેલ લૂંટના ગુનાનું ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પડાયો। ભુજ શહેરમાં આર્મી ગેટથી RTO સર્કલ તરફ જતા રોડ પર લૂંટના ગુનાને અંજામ આપી નાસી જનારે આરોપીને ભુજ શહેર 2 ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં છકડો રિક્ષા ચાલક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે પોલીસ દફતરેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી RTO સર્કલ ભુજ તરફ ચાલીને જતા હતા ત્યારે આરોપી નવીન મહેશ્વરી ઉંમર વર્ષ 22 રહેવાસી જૂની રાવલવાડી ભુજવાડાએ છકડામાં આવીને ફરિયાદીને ગળાના ભાગે પકડી મૂઢમાર મારી ફરિયાદીના પાછળના ખિસ્સામાંથી ₹4,000, પર્સ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની લૂંટ કરી નાસી જતા 2 ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કેમેરાનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। લૂંટના બનાવને અંજામ આપનાર આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત આપતા છકડો રિક્ષા અને ₹4,000 રિકવર કર્યા હતા। મુંદ્રા શહેરના 0 પોઈન્ટ પાસે બપોરના ભાગે મુંદ્રાના દિવ્યા પાર્કમાં રહેતા ઇસ્માઇલ કાસમ અબડા પોતાના અંગત કામસર પોતાની કાર લઈ 8 લાખ રૂપિયા કારમાં રાખી 0 પોઈન્ટ પાસે આવેલ હોટેલ ઓર જમવા બેઠો હતો ત્યારે કોઈ અજાણ્યો ચોર જે ઇસ્માઇલ અબડાની રેકી કરી રહ્યો હતો તેણે કારણ કાચ તોડી તેમાં રહેલા એક બેગમાં ₹8,00,000 ચોરી કરી ફરાર થઈ ગયો હતો। જે ચોરીની ઘટનાની જાણ થતા મુંદ્રા પોલીસ તત્કાળ સ્થળ પર આવી સઘન તપાસ હાથ ધરી છે અને શકમંદોની તપાસ કરી રહી છે। સાથે આસપાસમાં આવેલ દુકાનોના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે। વધુ તપાસ મુંદ્રા પોલીસે હાથ ધરી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે શકમંદ પણ હાથ વેંતમાં છે, જેથી ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા પણ છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।